55 લાખની સામે 3.50 કરોડ રૂપિયા વસૂલ્યા બાદ પણ વધુ રૂપિયાની માંગણી કરીને પુત્રનું અપહરણ કરીને અને છોકરાની કિડની વેચી રૂપિયા વસૂલવાની ધમકી આપનાર વ્યાજખોરને આખરે પોલીસે દબોચી લીધો હતો. અમરોલી છાપરા ફાટા ખાતે રહેતી ઉર્મિલાબેન અગ્રવાલે વરાછા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓના પતિ વિષ્ણુ અગ્રવાલે વ્યાજખોર નિલેશ કાછડિયા પાસેથી વ્યાજ રૂપિયા લીધા હતા અને તેઓ વરાછા પટેલનગર પાસે બ્રિજ પરથી મોપેડ પર જતી મહિલા અને તેની પુત્રીને વ્યાજખોરે 55 લાખની રકમ બાબતે અપહરણ કરી જવાની ધમકી આપી હતી. મહિલાના પતિએ વ્યાજખોર નિલેશ પાસેથી 55 લાખ રૂપિયા લીધા હતા અને તેના એવેજમાં 3.50 કરોડ રૂપિયા આપી ચૂક્યો હોવા છતાં પણ વ્યાજખોર વધુ રૂપિયાની માંગણી કરતો હતો અને પુત્રીનું અપહરણ કરવાની સાથે પુત્રની કિડની વેચી રૂપિયા વસૂલવાની ધમકી પણ આપતો હતો. જે મામલે આખરે વરાછા પોલીસે માથાભારે વ્યાજખોર એવા નિલેશ કાછડિયાને ઝડપી પાડ્યો હતો અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં ઝડપાયેલા વ્યાજખોર નિલેશ કાછડિયાએ દુકાનદારની દુકાન અને ગોડાઉનને પણ જબરદસ્તીથી સાટાઘાટા પોતાના નામે કરાવી લીધા હતા. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.